વેલકમ બેક ટુ માય ચેનલ ગાઈસ. તો તમે થંબનેલમાં જોયું એમ આજે હું ત્યાં જઈ રહ્યો છું અને હું ત્યાં પહોંચું ત્યાં સુધી તમે આ સિનેમેટિક શોટ જોઈ લેજો. ગાઈસ આપણે અત્યારે આવી ગયા છે. અમારી પાછળ વાવ છે, સેવાસી વાવ, અને આને વિદ્યાધર વાવ પણ કહેવામાં આવે છે. આ વાવનો એન્ટ્રન્સ છે. આજે જ છે એ સિટીમાં જાય છે આ રોડ, આ બાજુવાળો રોડ, અને આ બાજુ જાય છે સિંધ રોડ. તો આપણે અંદર જઈએ. અહીંયા આગળ લખ્યું છે, શું લખ્યું છે અહીંયા આગળ લખ્યું છે, પુરાતન વાવની સફાઈ અને પુનઃસ્થાપનાની કામગીરી વિદ્યાધર વાવ મોજે ગામ સેવાસી વડોદરા. એ સેવાસી ગામ છે અને સેવાસી ગામની પાસે આ વાવ છે, એટલે આપણે આને સેવાસી વાવ કહેવામાં આવે છે. વર્ષો પહેલાં આને વિદ્યાધર વાવ નામથી ઓળખવામાં આવતું હતું. પાંચસો વર્ષ જૂની સેવાસી વાવ વડોદરા શહેરની સીમાની બહાર સેવાસી ગામમાં સ્થિત છે. સિંધરોટ અથવા ન્યૂ અલકાપુરી તરફથી લગભગ 8 કિલોમીટર ગૂગલ દિશાઓનું પાલન કરીને તે સરળતાથી મળી શકે છે. કે અંદર માતાજીનું મંદિર હોવાથી કચરો નાખવો નહીં, અહીં પણ એવું લખ્યું છે. અને લખ્યું છે બૂટ ચંપલ પહેરીને અંદર જવું નહીં. વાવ બહુ ઊંડી છે. બધા અંદર ફોટો સેશન માટે આવે છે બધા છોકરાઓ. એથી હજી અંદર જઈશું આપણે. તમે જોઈ શકો છો કેટલી ઊંડી છે વાવ. અહીંયા ઘડી આગળ ચીકણી માટી, ચીકણી લપસી જવા એવી હોય છે. અત્યારે પાણી નથી અંદર. પાણીની અંદર કૂવો છે સામેની સાઈડ. આ સામેની સાઈડ કૂવો છે પાણી ભેગું કરવા માટે. અહીંયા ઘડી આવી રીતે વાવ બનાવતા હતા રાજાઓ પહેલાંના. ખાસું બધું અંદર સુધી છે આ વાવ. આ વાવ છે સેવાસી વાવ. દરેક વાવની જેમ આ વાવની પણ એક, આ વાવનો પણ એક ઇતિહાસ છે. મારા ખ્યાલથી કોઈ ગુજરાતી યુટ્યુબરે આ વાવ વિશે તમને નહીં જણાવ્યું હોય. જણાવ્યું હશે પણ હિન્દીમાં જણાવ્યું હશે, ગુજરાતીમાં ભાગ્યે જ કોઈ જણાવ્યું હશે. તો હું તમને બધું ડિટેલમાં જણાવીશ. દંતકથા છે કે રાજા હરિદાસે 1543 CE સુપ્રસિદ્ધ આધ્યાત્મિક નેતા શ્રી વિદ્યાધરની યાદમાં વિદ્યાધરની વાવની રચના કરી હતી. વાવ સેવાસી ગામમાં સ્થિત હોવાથી તેને સેવાસી વાવ તરીકે લોકપ્રિયતા મળવાનું શરૂ થયું.
મેં પ્રાર્થના ધ્વજ નારિયેળ અને ડાયસ સાથેનું એક મોટું પ્લેટફોર્મ જોયું. પહેલાંના લોકો દીવા મૂકવા માટે ખાના બનાવતા હતા. આવી રીતે બાજુ પણ છે ખાનું બનાવવામાં, ખાનામાં દીવા મૂકવા માટે. મંદિર છે અહીંયા આગળ બધા. જેનો અર્થ એ છે કે ત્યાં એક મૂર્તિ હતી અને લોકો ધાર્મિક પ્રવૃત્તિઓ માટે આ વાવની મુલાકાત લેતા. ઘણા સ્તંભોમાં ડાયસ પણ હતા, જેનાથી મને આશ્ચર્ય થયું કે શું તે દશેરા અથવા દિવાળી જેવા ખાસ દિવસોમાં પ્રગટાવવામાં આવે છે. આ બધા જુઓ તમે, પાછળ મંદિરો બનાવ્યા છે નાના નાના, ને તમે જોઈ શકો છો એમ ફોટા. ને નીચેનો ભાગ છે, વચ્ચે મંદિર છે. મારી પાછળ તમે જોઈ શકો છો, વાવ, બધા ફોટો સેશન ચાલુ છે પાછળ. અને ઉપર બતાવું તો ફોટો ક્લિક કરવા માટે બહુ સરસ જગ્યા છે. દંતકથા એમ પણ છે કે સુવર્ણથી સજ્જ યુવાન છોકરીઓને સમૃદ્ધિ માટે પૂર્વી ચંદ્રની રાત્રે સેવાસી વાવમાં બલિ આપવામાં આવી. બરોડાની અંદર મારા ખ્યાલ ગુજરાતની અંદર કોઈ ગુજરાતીમાં વ્લોગ નહીં બનાવ્યો હોય. આ વાવ વિશે જે ડિટેલમાં મેં ઇન્ફોર્મેશન આપી છે, એટલી ડિટેલમાં આઈ થિંક કોઈએ ઇન્ફોર્મેશન નહીં આપી હોય. સો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બને એટલો આ વિડીયો શેર કરો. બિકોઝ વાવ અત્યારે તમને ભાગ્યે કોઈ જગ્યાએ જોવા મળે, બધી બહુ આવો છે. કોઈનાની કોઈને એના વિશે ખબર નથી, અત્યારની જનરેશનને ડિટેલમાં ખબર નથી શું હતું વાવનું, શું ઇતિહાસ હોય છે. આપણે તો અત્યારે કેવું છે, 2-5 વર્ષનું વિચારતા હોય છે. એ લોકો વર્ષો જૂનું વિચારીને આ વાવ બનાવતા હતા. આ વિચાર કરો, 500 વર્ષથી પણ ઉપર, 500 વર્ષથી પણ એની ઉપર થઈ ગયા છે. આને આ વાવને વર્ષો થઈ ગયા છે, બટ આ વાવને હજી સુધી તમે જો થોડું ઘણું તૂટી ગયું છે, બાકી બહુ એટલો બધો ફરક નથી પડ્યો વાવને. હજી પણ આની અંદર પાણી સેવ થાય છે. સો તમને ઉપરથી બતાવો વ્યૂ શું છે. જોઈ શકો છો અને સાઈડમાંથી પણ દાદરો આપ્યો છે, મતલબ છે જવા માટે સાઈડમાંથી. આપણે સાઈડમાંથી જઈએ પહેલાં.
વાવ જોવા માટે ઉપરથી. જબરદસ્ત વાવ બનાવી છે, જોઈ શકો છો, બેસવા માટે અને ઊભું રહેવા માટે જગ્યા છે ઉપરથી. અને જે તમને આગળ લઈ જાઉં, આગળ પણ એક જગ્યા છે ત્યાં આગળ. ત્યાંથી તમને કૂવો દેખાશે ક્લિયરલી, જે તમને કીધું મેં એમ કે કૂવામાં પાણી ભેગું થાય છે. જોઈ શકો છો તમે કૂવો, આ કૂવો છે વાવનો. અહીં બધું પાણી ભેગું થતું હતું પહેલાં. તમે આગળ થોડી વાર બેસી શકો છો શાંતિથી, પાછળ જોઈ શકો છો તમે મારી. આ બાજુ કૂવો છે મારી પાછળ, તમે હમણાં બતાવીએ. અને બસ હવે આપણે જઈએ અહીંથી. હવે તમે જોઈ જ લીધી છે ઓલમોસ્ટ વાવ. કેટલી ઊંડી છે તમે જોઈ લીધી છે વાવ. હવે તમારે પણ આવવું હોય તો એનું ડિટેલ હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, અને તમે પણ અહીંયા આગળ વિઝિટ કરી શકો છો. બહુ સરસ વાવ છે, અને તમને ફરી એક વખત ત્યાં જઈને બતાવું, નીચે જઈને હમણાં જેમ આવ્યો તેમ. જોઈ શકો છો મારી પાછળ, અને આ બાજુથી હું આવ્યો હતો પાછળથી, તો હવે પાછા ત્યાં જઈશું આપણે. અને એકવાર વિઝિટ કરવા જેવી છે વાવની. તો મારી પાછળ કૂવો છે, તમને જ બતાવ્યો તો મેં હમણાં, અને આ બાજુથી બહાર નીકળીશું આપણે. તો ગાઈઝ આજના માટે અહીં સુધી રાખીએ. તો હવે કાલના વ્લોગમાં આવશે અહીં બરોડાની સૌથી મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આવશે, અને સિંધરોટ આવશે. તો કાલનું જોવાનું ભૂલાય નહીં, અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને આવી રીતે જ હું તમારા માટે આવતા વિડીયો લાવતો રહીશ. બરોડાની અંદર જે પણ જોવાલાયક જગ્યા છે બધાના વિડીયો હું લાવતો રહીશ. સો વિથ ધીસ સેડ, એઝ ઓલવેઝ, પાસ્ટ વિલ નેવર કમ, ડોન્ટ થિંક ઓફ ફ્યુચર, લીવ લાઈફ ટુડે. આઈ લવ યુ માય ફ્રેન્ડ્સ, હોપ યુ એન્જોય યોર એવરી સિંગલ ડે. સો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાર સુધી ઘરે રહો, સુરક્ષિત રહો, ટેક કેર, બાય.